હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું આખી ડુંગળીનું શાક. સૌ પ્રથમ કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 10-15 બેબી ઓનિયન નાખીને શેલો ફ્રાય કરી લઈશું. આ બેબી ઓનિયનને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. ગોલ્ડન બ્રાઉન થયા બાદ એક બાઉલમાં કાઢી લઈશું. હવે કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 4-5 ઝીણા સમારેલા લીલા મરચાં અને 2 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ નાખીને થોડી ફ્રાય કરી લઈશું. પછીથી એમાં 2 કાંદાની પેસ્ટ એડ કરી લઈશું. આ પેસ્ટને થોડું તેલમાં સાતળી લઈશું. હવે એમાં 2 ટામેટાની પ્યુરી એડ કરી લઈશું. આ પેસ્ટમાંથી પાણી સુકાઈ જાય ત્યાં સુધી સાતળતા રહીશું. ત્યારબાદ એમાં 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાના જીરું અને 2 ટીસ્પૂન લાલ મરચું નાખીને આ મસાલાને સાતળી લઈશું. ત્યારબાદ એમાં જરૂરિયાત પ્રમાણે થોડું પાણી એડ કરીશું. પછીથી એમાં સ્વાદ પ્રમાણે મીઠું, એક ટીસ્પૂન ગરમ મસાલો, 2 ટીસ્પૂન શેકેલા સિંગદાણાનો પાવડર અને 1 લીંબુનો રસ નાખીને મિક્સ કરી લઈશું. તૈયાર થયેલી આ ગ્રેવીમાં શેલો ફ્રાય કરેલા બેબી ઓનિયન એડ કરી લઈશું. કડાઈને ઢાંકણ લગાવીને 2-3 મિનિટ સુધી કૂક થવા દઈશું. પછીથી એમાં ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને ગાર્નિશ કરીશું. આ શાકનો ટેસ્ટ ઘણો જ અલગ આવશે, તો મિત્રો જરૂરથી ટ્રાય કરશો. આખી ડુંગળીનું શાક ખાવા માટે તૈયાર છે.